નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હેલો કિડ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ યુકેજી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સબ્જેક્ટ ગુજરાતી. હેલો સ્ટુડન્ટ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ યુકેજી સબ્જેક્ટ ગુજરાતી. ને આજનો આપણો શું છે? સંખ્યાઓ, એટલે કે નંબર્સ. ટોપિક છે સંખ્યા, વાંચો અને રીડ ધ નંબર્સ એન્ડ રાઇટ ધેમ. તો અહીંયા આપણે આની પહેલાં શું શીખી ગયા હતા? 1 થી 10 ને 1 થી 10 નંબર શીખી ગયા હતા. આજે આપણે 11 થી 20 ને 11 થી 20 ગુજરાતી અક્ષર અને સંખ્યામાં, અંગ્રેજી સંખ્યામાં, ગુજરાતી શબ્દોમાં અને અંગ્રેજી વર્ડમાં તમારે આ લખતા શીખવાનું છે. અહીંયા ડોટ ડોટ આપેલા છે, તમારે શું કરવાના છે? ટ્રેસ કરવાના છે. ઓકે, તો એક વખત આપણે આને રીડ કરી લઈએ. 11, 2 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાંભળે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે 20. 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19, ને 2 0 20. 11 એટલે 11, 12 એટલે 12, 13 એટલે 13, 14 એટલે 14, 15 એટલે 15, 16 એટલે 16, 17 એટલે 17, 18 એટલે 18, 19 એટલે 20, 20 એટલે 20. અહીંયા તમને ડોટ ડોટ આપેલા છે અને તમારે શું કરવાના છે? ટ્રેસ કરવાના છે. ઓકે, તો આને તમારે મારી સાથે ટ્રેસ કરવાના છે ધીરે ધીરે. એક ને પાછો એક ટ્રેસ કરી, એટલે 2 11 11. એના પછી એકડો ને બગડો, એકડે બગડે 12. એના પછી એકડે તગડે 13. સરસ, વેરી ગુડ. એકડે તગડે 13. એના પછી એકડે એકડે ચોગડે 14 થયું. એના પછી એકડે પાછળ 15. એના પછી એકડે છગડે 16. એકડે છગડે 16. એના પછી એકડે સાતડે 17 થયું. એના પછી એકડે આઠડે 18. એના પછી એકડે નવડે 19. એના પછી આવશે બગડે મીટે 20. એવું જ બાજુમાં તમારે પાછું ટ્રેસ કરવાનું છે. 2 11 11, વેરી ગુડ. એના પછી આવશે એકડે બગડે 12. એકડો ને બગડો, એકડે બગડે 12. એના પછી શું આવશે? એકડો ને તગડો, એકડે તગડે 13. એકડે તગડે 13. પછી એકડો ને ચગડો, એકડે ચગડે 14. એકડે ચોકડે 14. પછી એકડો ને પાછળ, એકડે પાછળે 15. વેરી ગુડ. 1 6, એકડે છગડે 16. સરસ. પછી 1 11 ને 7, એકડે 7 17. એના પછી આવશે એકડો ને 8, એકડે 8 18. એના પછી એકડો ને 9, એકડે 9 19. એના પછી આવશે બગડો ને મીંડું,
20 સરસ હવે તમારે બધાને શું કરવાનું છે આ જે આ શબ્દમાં આપણે અલેખી સંખ્યા ગુજરાતીમાં એવી જ ગુજરાતીમાં સંખ્યા અહીંયા લખવાની છે એની બાજુમાં અંગ્રેજીમાં લખવાની છે એની બાજુમાં તમારે ગુજરાતી શબ્દ લખવાનો એની બાજુમાં સ્પેલિંગ લખવાના એટલે કે જી વર્ડ લખવાના 11 ના ઓકે તો અહીંયા પાછું આપણે લખીએ બેકડા ઓડિયા એકડે બગડે બાર પછી શું આવશે એકડે બગડે બાર પછી એકડે તગડે તેર થયું એકડે તગડે તેર પછી એકડે ચોગડે ચૌદ એકડે ચોગડે ચૌદ પછી એકડે પાછળે પંદર એકડે પાછળે પંદર પછી શું આવે એકડે છગડે સોળ વેરી ગુડ એકડે છગડે સોળ પછી એકડે સાગડે સત્તર એકડે સાગડે સત્તર પછી એકડે આઠડે અઢાર ઓકે વેરી ગુડ એકડે આઠડે અઢાર છે એના પછી શું આવે એકડે નવડે ઓગણીસ એકડે નવડે ઓગણીસ પછી શું આવશે વેરી ગુડ બગડે નીંદે વીસ ઓકે વેરી ગુડ હવે શું લખવાનું છે આપણે આ ગુજરાતી સંખ્યા લખી હવે અંગ્રેજી સંખ્યા લખવાની છે તો કઈ રીતે લખવાની વન વન ઇલેવન શું થયું વન વન ઇલેવન ઓકે વેરી ગુડ એના પછી આવશે વન ટુ ટ્વેલ્વ શું આવ્યું વન ટુ ટ્વેલ્વ એના પછી વન થ્રી થર્ટી સરસ વન થ્રી થર્ટી એના પછી આવશે વન ફોર ફોર્ટી ઓકે વન ફોર ફોર્ટી વન ફોર ફોર્ટી પછી આવશે વન ફાઈવ ફિફ્ટીન વેરી ગુડ વન ફાઈવ ફિફ્ટીન પછી શું આવે ચલો કયો વન ફાઈવ ફિફ્ટીન પછી વન સિક્સ સિક્સટીન તમે તમારે રાઈટ કરવાનું વન સિક્સ સિક્સટીન ઓકે વેરી ગુડ સિક્સટીન પછી સિક્સટીન પછી શું આવે વન સેવન સેવન્ટીન તમે તમારે એમ કરવાનું વન સેવન સેવન્ટીન ઓકે વન સેવન સેવન્ટીન પછી શું આવશે વન એટ એટીન વન એટ એટીન પછી શું આવશે વન નાઇન નાઇન્ટી એના પછી આવશે ટુ ઝીરો ટ્વેન્ટી ઓકે વેરી ગુડ હવે તમારે કરવાનું છે આ જે શબ્દમાં લખેલા છે એ તમારે લખવાના છે ઓકે તો આ પાછું મારી સાથે લખજો તમે ઓ ગી યા ર થયું ઓ યાર એના પછી આવશે આ શું કહેવાય બાર એકડે બગડે બાર અને શબ્દમાં લખવાના છે પછી શું છે તેર અહીં લખવાનું તેર તેર લખાઈ ગયું પછી શું છે ચૌદ અહીં શું આવશ ચૌદ ચૌદ પછી શું આવશે પંદર ત્યાં લખવાનું છે પંદર પંદર પછી શું આવશે સોળ ત્યાં લખવાનું સોળ સોળ પછી શું છે સત્તર ત્યાં લખવાનું સ ત ર સત્તર પછી શું છે અઢાર અહીં શું લખશો અ ધા ર અઢાર પછી ઓગણીસ ઓ ગ હણી સ પછી વી સ લખ્યું હવે શું લખવાના છે એના જે આ નીચે અક્ષરવાળા જે વર્ડ છે એ વર્ડ તમારે રાઇટ કરવાનું છે તો તમને 11 થી 20 ના સ્પેલિંગ આવડે છે તો તમારે મેં 11 થી 20 ના સ્પેલિંગ રાઇટ કરવાના છે ઓકે તો ચલો રાઇટ કરો ઈ એ ઈ વી ઈ એ 11 ઈ એ ઈ વી ઈ એ 11 એના પછી આવશે ટી ડબલ્યુ ઈ એ વી ઈ 12 એના પછી આવશે ટી એચ આર આર ટી ડબલ ઈ એમ 13 એના પછી આવશે એફ ઓ યુ આર ટી ડબલ ઈ એમ 14
એટલે આ 25 નો આવશે ને if I have T double E N 50 very good 15 પછી S I X T double E N 16 પછી શું આવશે S E B E N T double E N 17 ઓકે 17 પછી E I G H T double E N 18 પછી શું આવશે N I N E T double E N 19 પછી P double E N T Y 20 ઓકે વેરી ગુડ તો આ તમારે એક વખત રીડ કરવાના છે બેકરા 11 એટલે બગડે 12 એટલે તમને 13 એટલે ચોગડે 14 એટલે પાછળ 15 એટલે ચોગડે 16 એટલે સાતડે 17 એટલે આઠે 18 એટલે નવે 19 બગડે 20 11 12 13 14 15 16 17 18 19 20 ઓકે વેરી ગુડ તો આયા શબ્દમાં આને એના 11 થી 20 ના સ્પેલિંગ લખેલા છે ઈ પણ તમારે રીડ કરવાના છે ઓકે તો રીડ કરજો અને રાઈટ પણ કરજો એટલે તમને ગુજરાતી સંખ્યા કઈ રીતના લખાય તમને આવડી જશે ઓકે વેરી ગુડ થેન્ક યુ ફોર જોઈનિંગ અસ